નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું, જો તમારે બેંકની અંદર ખાતું હોય તો તમને મળશે 4 લાખ રૂપિયાનો લાભ. 31 મે સુધી તમે લાભ લઈ શકશો. તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરજો. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો આપણે વાત કરીએ કે જો તમારે બેંકની અંદર ખાતું હોય તો તમને મળશે 2 યોજનાનો લાભ. તો મિત્રો, પહેલી યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જે જિંદગીનો વીમો છે. તો લાભ મળશે મિત્રો દરેક બચત ખાતું ધરાવતા, જેમની ઉંમર 18થી લઈને 50 વર્ષ સુધી હોય, તો વાર્ષિક પ્રીમિયમ તમારે 330 રૂપિયા ઓટો ડેબિટ સુવિધા દ્વારા ભરવાનું રહેશે. તો મિત્રો, એક વખત એન્ટ્રી થઈ જાય પછી 55 વર્ષ સુધી રિન્યૂ થઈ શકે છે. તો મિત્રો, આકસ્મિક અથવા કુદરતી મોતના સંજોગોમાં વારસદારને 2 લાખ રૂપિયાનો વીમો જે મળે છે. લાભ ક્યાંથી મળે છે? તો મિત્રો, જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોની અંદર તમને લાભ મળે છે. તો મિત્રો, શરતો છે કે આ યોજનામાં એક જ વખત ફોર્મ ભરીને ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ઓટો ડેબિટ સમયે સામાન્ય રીતે માસના છેલ્લા વીકની અંદર જે બચત ખાતાની અંદર પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે. તો મિત્રો, યોજનાની મુદત 1 જૂનથી લઈને 31 મે છે. તો મિત્રો, આનો લાભ તમને જે 31 મેથી લઈને એ જે જૂન મહિના સુધી આની અંદર જે ઓટો ડેબિટ સુવિધા હોય છે, એટલે કે આની અંદર તમારા પૈસા કપાઈ જાય છે. તો મિત્રો, આની અંદર 2 લાખ રૂપિયાનો તમને લાભ મળે છે, જે આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ થાય તો એ સંજોગોની અંદર તમારા વારસદારને લાભ મળે છે. તો મિત્રો, કયા કયા પુરાવા જોઈએ? મિત્રો, ખાલી માત્ર તમારે બેંકની અંદર ખાતું હોવું જોઈએ અને પાસબુક હોવી જોઈએ. ક્લેમ સમયે તમારે કયા પુરાવા જોઈએ? મિત્રો, મરણનું નોંધનું પ્રમાણપત્ર, વારસદારનો ફોટો, ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો તમારે આપશો તો તમને મળશે લાભ. તો મિત્રો, બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. તો મિત્રો, આની અંદર અકસ્માતનો વીમો મળશે. તો મિત્રો, લાભ કોને મળશે? દરેક બચત ખાતા ધારકોને જેમની ઉંમર 18થી 70 વર્ષ સુધી હોય તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ લઈ શકે છે, જોડાઈ શકે છે. વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા તમારે ઓટો ડેબિટ સિસ્ટમથી જે પ્રીમિયમ છે એ કપાશે. એક જ વખત તમારે ફોર્મ ભરવાનું હોય છે. લાભ ક્યાંથી મળે છે? જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી અને સહકારી બેંકોની અંદર લાભ મળે છે. તો મિત્રો, કેટલો લાભ મળે છે? આકસ્મિક મૃત્યુ સંજોગોમાં વારસદારને 2 લાખ રૂપિયાની લાભ મળે છે. તો મિત્રો, અગાઉ આપણે વીમો જોયો, એની અંદર 2 લાખ રૂપિયા પ્લસ આ 2 લાખ રૂપિયા. તો મિત્રો, આ જે 2 યોજનાઓ છે દરેક ખાતાધારકને લાભ મળે છે, એટલે કે 4 લાખ રૂપિયા સુધીની લાભ તમને આ 2 યોજના અંતર્ગત મળશે. તો મિત્રો, શરીરની અગત્ય અંગો કોઈ એક અંગ કાયમી ધોરણે નુકસાન થાય તો 50% રકમ એટલે કે 1 લાખ સુધીનું વળતર મળે છે. અને એટલે કે અકસ્માતમાં એક હાથ અથવા એક પગ અથવા એક આંખ કાયમી જતી રહે તો તમને એવા કિસ્સામાં 1 લાખ રૂપિયાનું વળતર મળે છે. અને આકસ્મિક મૃત્યુ થાય તો તમને મળશે, અકસ્માતે મૃત્યુ થતાં જે પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો, આની અંદર શરતો છે કે આ યોજના ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ડેબિટના સમયે ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે. સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ઓટો ડેબિટ થતું હોય છે, એટલે કે આ મહિનાની અંદર ઓટો ડેબિટ થશે. અથવા જો ન થાય તો જૂન 1 થી લઈને 10 તારીખ સુધી આની અંદર ઓટો ડેબિટ થાય છે. તો કયા કયા પુરાવા જોઈએ? મિત્રો, ફક્ત બેંકમાં ખાતું હોવું જોઈએ, જે બચત ખાતું અને પાસબુક તમારે હોવી જોઈએ. તો મિત્રો, ક્લેમની સમયે તમારે કયા કયા પુરાવા આપવાના હોય છે? તો અકસ્માતથી મૃત્યુ થયું હોય તો રક્ષણ મળતું હોય તો પોલિસી એટલે કે FIRની નકલ, પંચનામાની નકલ, સાથે મિત્રો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપેલો હોય એ તમારી એની નકલ, મરણનો જે દાખલો, વારસદારનો ફોટો,
ઓળખ કાર્ડ તમારી અને રહેઠાણનો પુરાવો, આશંકિત નુકસાન અર્થાત જે એક પગ છે, એક હાથ છે, આંખ છે, સંપૂર્ણ નુકસાન થયું હોય એવા કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર તમારે આપવાનું હોય છે. તો મિત્રો આજે પ્રમાણપત્રો તમે આપી અને લાભ તમે મેળવી શકો છો. તો મિત્રો આ રીતે તમે બે યોજનાનો લાભ લઈ શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.